રામ ને સીતારામ, આજે આપણે જાણીશું કે પર્સનલ ડાયરી કેવી રીતે લખવી અને લખવામાં શું શું ધ્યાન રાખવું. સૌ પ્રથમ આપણે એક સરસ મજાની આપણી પર્સનલ ડાયરી હોવી જોઈએ, જે જોવામાં અને તેમાં લખવાની પણ મજા આવે. તો આપણે એક પર્સનલ ડાયરી લઈ લીધી છે. આવી એક પર્સનલ ડાયરી આપણે રાખવાની અને તેમાં સૌ પ્રથમ ડાયરીનું નામ લખવાનું. ડાયરીનું નામ છે માય લક્કી ડાયરી. આવી રીતે ડાયરીનું હેડિંગ શ્રી ગણેશાય નમઃ, ગુરુદેવના આશીર્વાદ, એવી રીતે શરૂઆત કરવાની. સૌ પ્રથમ આપણે આ વિષય કયા કયા ડાયરીમાં રાખીશું, સૌ પ્રથમ આપણે વિષય કયા કયા રાખશું કે આ ડાયરીમાં શું શું લખશું. બાળપણથી લઈને આપણા પૂર્વજો સુધીનો ઇતિહાસ પણ આમાં લખવાનો હોય છે. અભ્યાસ, આપણે ક્યાં ક્યાં અભ્યાસ કર્યો છે, નોકરીની કઈ રીતે તૈયારી કરી છે, નોકરી ક્યાં ક્યાં કરી છે, આવી રીતે આપણા પરિવાર વિશે અને આપણા પર્સનલ જે આપણા વિશે લખતા હોઈએ છીએ કે ભવિષ્યમાં આપણને મનની યાદદાસ્ત તાજી થઈ જાય. લખવાની શરૂઆત એક આપણે સબ્જેક્ટ રાખવાના. મેં આમાં 12 સબ્જેક્ટ રાખેલા છે, અલગ અલગ સબ્જેક્ટ છે, તમે જોઈ શકો છો. આવી રીતે બાળપણની શરૂઆત કરવાનું, મારું બાળપણ કઈ જગ્યાએ ગયું છે, આવી રીતે આખું લખવાનું, શું શું મતલબ આપણને જોવા મળે છે. આમાં જો સારી આદતો કઈ છે અને સુધારવા જેવી બાબતો પણ કઈ છે એ પણ લખેલું છે. અલગ અલગ જગ્યાએ આપણે બધું લખેલું છે અને સારી એવી ડાયરી છે. આના પેજ પણ એવા સરસ મજાના છે કે આપણને એમ થઈ જાય છે કે મારા આમાં મારા વિચારો વ્યક્ત કરવા છે અને લખવા છે. આ ડાયરીના પેજ છે 200 પેજ અને આમાં અલગ 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 રીતે લખી શકીએ છીએ. જેવી રીતે કે આ ડાયરીની અંદર તમે અત્યાર સુધી શું કર્યું છે અને શું કરવાના છો તે લખી શકીએ છીએ. ડાયરી આપણો એક પરમ મિત્ર કહેવાય કે જે આપણે બીજાને ન કહી શકીએ, પરંતુ આપણે આ ડાયરીની અંદર આપણા વિચારો વ્યક્ત કરીને આમાં લખી શકીએ છીએ. એટલે આ ડાયરી લખવી જરૂરી છે. આવીને આવી ડાયરી લખવાથી તમારા મન ઉપર અને તમારા વિચારોમાં પોઝિટિવી આવે છે. અને આ ડાયરી લખવાથી આપણે બીજા માણસો કરતાં 5 થી 10 ગણા આગળ નીકળીએ છીએ અને આપણામાં એક એનર્જી આવી જાય છે. આખો દિવસનું જે કંઈ પણ આપણામાં સારા વિચારો આવ્યા છે કે સારો અનુભવ થયો છે તે આમાં લખી શકીએ છીએ. એટલે આ તમને ડાયરી કેવી લાગી તે મને જરૂર કોમેન્ટમાં કહેજો. અને આગળથી આગલા વિડીયોમાં હું તમને એ જણાવીશ કે ડાયરીની અંદર આપણે શું શું લખવું જોઈએ. તો આ ડાયરી આવી છે એટલે આ ડાયરીનો અનુભવ આપણા જીવનની અંદર ખૂબ જ સારો રહે છે. તો આ ચેનલમાં તમે લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આવું નવું તમને નવું નવું જાણવાનું આ ચેનલની અંદર મળશે જોવા. રામ રામ ને સીતારામ. જય હિન્દ.